વિધેય શું કરે છે તેના વિશે વિચારીએ અને પછી આપણે પ્રતિવિધેયની સમજ મેળવીએ ધારો કે એફ ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા ચાર આપણે અહીં એફ ઓફ ટુ લઈએ તો તેના બરાબર બે ગુણ્યા બે વત્તા ચાર જે ચાર વત્તા ચાર થશે અને તેના બરાબર આઠ થાય ત્યારબાદ આપણે એફ ઓફ થ્રી લઈએ તો તેના બરાબર બે ગુણિયા ત્રણ વત્તા ચાર અને તેના બરાબર દસ થશે આપણે અહીં ઘણી બધી કિંમતો મૂકી શકીએ ધારો કે આ પ્રદેશ છે પ્રદેશ એટલે કે ડોમેન અહીં બે મળે અને અહીં ત્રણ મળે આપણે આ વિધેયમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકીએ આથી આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે જો આપણે અહીં વિધેય લઈએ તો આ એફ ઓફ ટુ થાય અને તેનો અર્થ શું થાય એટલે કે વિધેયમાં બે કિંમત મૂકતા આપણને આઠ મળે બે ને સંગત આઠ મળે તો આપણે અહીં વાસ્તવિક સંખ્યા ધરાવતો બીજો ગણ લઈએ અને આપણે તેને વિસ્તાર એટલે કે રેન્જ કહીશું જો આપણે પ્રદેશમાંથી સંખ્યા બે લઈએ અને તેને વિધેયમાં મૂકીએ તો તેના બરાબર સંખ્યા આઠ મળે આપણે તેને અહીં દર્શાવીએ અહીં બે ને સંગત સંખ્યા આઠ મળે અને તેને વિધેય વડે જ કરી શકાય અહીં વિધેય દ્વારા આપણને બે ને સંગત આઠ મળે આઠ બરાબર એફ ઓફ ટુ થશે તે જ રીતે ત્રણ લઈએ આમ અહીં વિધેય દ્વારા ત્રણ ને સંગત દસ મળે વિધેય દ્વારા ત્રણ ને સંગત દસ મળે તો હવે તમને એ પ્રશ્ન થશે કે શું આઠ થી પાછી બે ની સાથે સંગતતા મળી શકે અથવા દસ થી પાછી ત્રણ ની સાથે સંગતતા મળી શકે અથવા શું ત્યાં બીજું કોઈ વિધેય મળી શકે જે એફ નું વ્યસ્ત અથવા પ્રતિવિધેય હોય એટલે કે શું ત્યાં બીજું વિધેય મળી શકે જે દસ ને સંગત ત્રણ આપી શકે શું અહીં કોઈ બીજું પ્રતિવિધેય મળી શકે જે દસ ને સંગત ત્રણ આપે આપણે તેને એફ નું પ્રતિવિધેય અથવા એફ પ્રાઇમ કહી શકીએ જે દસ ને સંગત ત્રણ આપે તેવી જ રીતે અહીં આઠને ને સંગત બે મળી શકે અહીં કોઈ એવું પ્રતિવિધેય મળી શકે જે આઠને ને સંગત બે આપે આ પ્રતિવિધેય માટે ઉકેલવું સરળ છે જો આપણે એક ઉકેલી લઈશું તો તે વધુ સ્પષ્ટ થશે અહીં આ વિધેય બે ને સંગત આઠ આપે અને આ પ્રતિવિધેય આઠ ને સંગત બે આપે હવે ધારો કે વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા ચાર આ વિધેય છે એક્સ ને ઉકેલી વાય બરાબર બે એક્સ વત્તા ચાર આપણે સમીકરણની બંને બાજુથી થી ને બાદ કરીએ માટે વાય ઓછા ચાર બરાબર બે એક્સ સમીકરણની બંને બાજુએ બે વડે ભાગીએ માટે બે ઓછા ચાર ભાગ્યા બે જેના બરાબર બે થશે બરાબર એક્સ જો તેની બાજુ બદલીએ તો આપણને એક્સ બરાબર એક દ્વિતીયાંશ વાય ઓછા બે મળે આપણને એક્સના સ્વરૂપમાં વિધેય વાય મળ્યું જે આપણને જોઈતું હતું હવે આપણે આ વિધેયની કિંમતો ફરીથી એક્સને સંગત થાય તે જોઈએ તેથી તેના બરાબર પ્રતિવિધેય એફ અથવા એફ ઇન્વર્સ વાય મળે એક્સ બરાબર એફ ઇન્વર્સ વાય એફ ઇન્વર્સ વાય માટે વિસ્તાર એ પ્રદેશ બનશે આપણે એફ ઇન્વર્સ એટ અથવા એફ ઇન્વર્સ ટેન લખી શકીએ અહીં એફ ઇન્વર્સ વાય બરાબર એક દ્વિતીયાંશ વાય ઓછા બે આપણે મૂળ વિધેયથી શરૂઆત કરી જે વાય બરાબર બે એક્સ ચાર હતું ત્યારબાદ એક્સને વાયના સ્વરૂપમાં ઉકેલ્યું તેથી આપણને વાયના વિધેય તરીકે પ્રતિવિધેય મળ્યું આમ આપણે અહીં વાયને બદલે એ બી અથવા એક્સ લઈ શકીએ તો આપણે અહીં વાયના બદલે એક્સ લઈએ તેથી એફ ઇનવર્સ એક્સ બરાબર એક દ્વિત્યાંશ એક્સ ઓછા બે આ રીતે આપણે પહેલા એક્સ ને વાય ના સ્વરૂપમાં ઉકેલીએ અને પછી એક્સ અને વાય ની અદલા કરી શકીએ આ પ્રતિવિધેય સરળ રીત છે હવે જ્યારે વિધેય અને પ્રતિવિધેયનો આલેખ દોરીએ તો શું મળે તે જોઈએ વિધેય દ્વારા પ્રદેશ સંગત વિસ્તાર મળે જ્યારે પ્રતિવિધેય દ્વારા વિસ્તારને સંગત પ્રદેશ મળે આપણે આલેખ દોરીને સમજીએ આ મારા અક્ષ છે આ પ્રમાણે અહીં પહેલું વિધેય બે એક્સ વત્તા ચાર છે તેથી વાય અંધ ત્રણ ચાર મળે અને તેનો ઢાળ કંઈક આ પ્રમાણે દેખાશે તેના ઢાળની કિંમત બે મળશે તેના ઢાળની કિંમત કંઈક આ પ્રમાણે મળશે તે કંઈક આ રીતે દેખાશે વિધેય આ પ્રમાણે દેખાશે હવે x નું પ્રતિવિધેય કેવું દેખાશે શરૂઆતમાં આપણે એક્સ માટે ઉકેલ્યું હતું અને પછી એક્સ અને વાયની અદલા બદલી કરી તો આપણે અહીં y બરાબર એફ ઇનવર્સ એક્સ લખી શકીએ અહીં આપણો y અંતઃખંડ ઋણ બે છે માટે એક બે એક બે અને તેનો ઢાળ એક દ્વિતિયાંશ છે તેથી તે કંઈક આ રીતનું દેખાશે હવે અહીં આ બંને વચ્ચે શું સંબંધ છે હવે આપણે અહીં એક રેખા વાય બરાબર દેખાશે અને તમે અહીં જોઈ શકો કે વાય બરાબર એક્સ રેખા આગળ તે કંઈક આ પ્રમાણે પ્રતિબિંબિત થાય છે હવે જો આપણે વિધેયમાં ઝીરો મૂકીએ તો એફ ઓફ ઝીરો બરાબર ચાર મળે વિધેય વડે ઝીરો ને સંગત કિંમત ચાર મળશે અને જો આપણે એફ ઇનવર્સ ઓફ ફોર લઈએ તો આપણને ઝીરો મળે અથવા પ્રતિવિધેય વડે ચાર ને સંગત ઝીરો મળે જે આપણે ધાર્યું તે જ રીતે મળે છે આમ વિધેય વડે એક્સ ને સંગત વાય મળે છે અને પછી એક્સ અને વાય ને બદલતા પ્રતિવિધેય મળે જે વાય બરાબર એક્સ આગળ પ્રતિબિંબિત થાય આમ અહીં ઝીરો ને સંગત ચાર આ પ્રમાણે વિધેય વડે મળે વિધેય વડે ઝીરો ને સંગત ચાર મળે એફ ઓફ ઝીરો બરાબર ચાર છે અને પછી ફરીથી ચાર ને સંગત ઝીરો મળે ત્યારબાદ અહીં ચાર ને સંગત ઝીરો મળશે પ્રતિવિધેય દ્વારા ચાર ને સંગત ઝીરો મળે જો આપણે તેને ચાર આગળ ઉકેલીએ તો એક દ્વિતીયાંશ ગુણ્યા ચાર જેના બરાબર બે થાય અને બે ઓછા બે બરાબર ઝીરો મળે આપણે હવે પછીના વિડીયોમાં આના પર આધારિત દાખલા ગણીશું